Shiva. गुरु महाराज ने गुरु महाराज ना चरण में आ शरीर गयु तो एनी पूर्व भूमिका एवी छे के आखा विश्वनी अंदर अत्यारे हाल पण आखा धर्मनी व्यवस्था जाळवनार एक आखू परिवार छे, ए संत परिवार छे। कोई बहनों के भाईओए वाँची हो योगिनी कुमारी, योगिनी कुमारी वाँची छे, एमां तिबेटना महात्माओनुं आवे छे, जो वाँचवुं होय तो वाँचजो, बहु सरस पुस्तक छे व्यवहार माटे तमारा गृहस्थाश्रम। विश्ववंद्य उद्यान, विश्ववंद्य वडोदरामां उपेन्द्र भगवान थई गया, नृसिंह आचार्य थई गया, एमना शिक्षक था, एमने लिखेलू छे जगजी मास्तरे। तो एमा एक बात आवे छे के ए लोको विश्वमां धर्म सचवाई रहे एटला माटे ए बधा महात्माओ भेगा थाय मीटिंग करे, भेगा थई अने चर्चा विचारणा करे के कई बाजू कोने मूकवो। तो एमनामांथी कोई महासिद्ध होय, महापुरुष होय, एने ए लोको त्यां मोकली आपे, એટલે અવતાર લેવડાવે અને ત્યાં મોકલી આપે અને ધર્મની સ્થાપનાનું કામ કરે। ધર્મ સંસ્થાપના આ રીતે કરવા માટે તિબેટની અંદર અત્યારે હાલ આપણા મહાત્માઓ ત્યાં ભેગા થાય છે અને મોકલે છે, એટલા ખાતર આ મહાપુરુષો જે વિશ્વમાં જન્મે છે એનું કારણ આ છે કે એ લોકો આખી ધર્મની વ્યવસ્થા સાચવે છે। એટલે પહેલાં માફી માગી છે તમારી, ફરીથી માફી માગું કે આવી વાતમાં જ્યારે મારે મારું પોતાની વાત કરવાની આવે એની પાછળ હું સર્વથી મોટો વિશ્વરે સર્વથી શ્રેષ્ઠ છું કે મોટો મહાત્મા થઈ ગયો છું કે એવું કોઈ મારા હૃદયમાં ભાવ નથી। તમને બરાબર જચી જવી જોઈએ વાત, એટલા માટે મારું પોતાનું ઉપદ્રષ્ટાંત તમને આપતો હોઉં છું, તો હું તમને આમાં એક દ્રષ્ટાંત આપું, આખું પછી કહીશું, પહેલાં અત્યારે ટુકડો પાડીને કહું છું। મને નાની ઉંમરે જ્યારે રંગ લાગ્યો ભગવાનનો ત્યારે યોગિની કુમારી પુસ્તક મારા હાથમાં આવેલું નહીં, અને બહુ નાની ઉંમરે મને એક સપનું આવ્યું, સપનું હા એકદમ, તો ખાલી જંગલ એટલે અંદર ઝાડ ઝાડ નહીં, ખાલી આમ સપાટ અને એટલું મોટું એટલું મોટું। તો મને મારે જાણે સંદાસ જઈને નાહવા જવાનું, તો સંદાસ જઈને હું નાહવા ગયો તો મારા હાથમાં પેલું ડોલ જેવું હોય ને એ અંદર પાસવાનું, તે પાસવાનું એ પાસીને હું સ્નાન કર્યું અને આમ નજર કરી તો 12x12નો રૂમ હશે, એ 12x12ના રૂમમાં મેં કીધું આ કોણ અહીંયા આવા જંગલમાં કોણ હશે આવા આવા વેરાનમાં, હું તો જઈને ઊભો રહ્યો તો સામે આખો રૂમ લગભગ હું માનું કે પાંચમણથી વધારે વજનના સંતો બેઠેલા અને આખા શરીરે ભસ્મ આમ આમ બેઠેલા આવી રીતે, એટલે ખીચોખીચ ભરાઈ ગયેલા, એટલે મારે અંદર જવાની જગ્યા જ નહીં, હું બહાર ઊભો રહી ગયો। તો એમણે મારા સામું જોયું એટલે હું પગે લાગ્યો આ તો સ્વપ્ન છે ભાઈ, હા અમને એ જે બોલ્યા ને એ મેં તરત રાત્રે ઉઠીને નોંધી લીધું, મેં મારા સ્વપ્ન બધા નોંધ્યા છે। બાપજીને પૂછેલું કે બાપજી આ સ્વપ્ન એટલે શું, મને કે જો બધા સ્વપ્ન ખોટા નથી હોતા, આળપંપાર નથી હોતા, કેટલાક સ્વપ્ન આપણા ભવિષ્યનું સૂચન હોય છે, એવું શ્રી મુખે પાછું મોર મારી છે। તો જોજો એ મોરને તો અગાઉથી ગુરુ મહારાજે નક્કી કરેલું, એ લોકો એટલું જ બોલ્યા, હા હું એમના એક એક શબ્દો બોલેલા શબ્દો જ કહીશ, અમે તિબેટના મહાત્માઓ છીએ, વિશ્વમાં
ધર્મની ધર્મ સંસ્થાપનાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. જેની જ્યાં જરૂર હોય ત્યાં એને મોકલી આપીએ છીએ. તમારો જન્મ સંસાર પૂરતો નથી. બસ, અને મારી આંખ ખુલી. આ તો બહુ નાનો હતો ત્યારની વાત તમને કરું છું. જો આ અનુસંધાન કેવું છે કે આજે આ ભગવાનનું કામ કરવા માટે મને મૂક્યો છે, તો એ વર્ષો પહેલાં મને આવું સ્વપ્ન આવ્યું. પણ આ વાત તો મને ક્યારે નક્કી થઈ કે જ્યારે યોગિની કુમાર પુસ્તક વાંચ્યું ત્યારે થયું કે તિબેટના મહાત્મા મને જે સ્વપ્ન આવ્યું તો એ સાચું હતું. ખ્યાલ આવ્યો? પુસ્તકમાંથી એનો મળો, તમે વાંચી જોજો. જેને વાંચ્યું એને ખબર છે કે તિબેટના મહાત્માઓ ધર્મની સંસ્થાપનાનું, ધર્મની વ્યવસ્થા જાળવવાનું કામ કરતા. રુકમાઈ નંદન, ઓમ ઓમ રુકમાઈ નંદન, ઓ